ટેક નોલેજ ગુજરાતી ચેનલની અંદર આપનું સ્વાગત છે. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ લેટેસ્ટ ન્યૂ ફ્યુચર્સ ઓફ ટેલી પ્રાઇમ. તમને બધાને ખ્યાલ જ હશે કે ટેલી દ્વારા ટેલીનું નવું અપડેટ એટલે કે વર્ઝન આખું લોન્ચ કરવામાં આવેલું છે. તેને ટેલી અત્યાર સુધી ERP 9 ની અલગ અલગ અપડેટ દ્વારા આપણી સુધી પહોંચતું હતું, પણ અત્યારે ટેલી દ્વારા ટેલી પ્રાઇમ નામનું નવું વર્ઝન લોન્ચ કરવામાં આવેલું છે. આ ઓફિશિયલી લોન્ચ 9/11/2020 દિવસે અને ઓફિશિયલી રીતે લોન્ચ કરવામાં આવેલું છે. એટલે કે અત્યાર સુધી તમે ટેલીની અંદર જે પણ યુઝ કર્યો એ ટેલી ERP વર્ઝનની અંદર કર્યો, હવે તમારે ટેલી પ્રાઇમની અંદર એનો ઉપયોગ કરવાનો રહેશે. તો આજના આપણા આ ટ્યુટોરિયલ દ્વારા આપણે સરળ રીતે ટેલી કેવી રીતે ડાઉનલોડ કરી શકાય છે, ત્યારબાદ ટેલી ઇન્સ્ટોલ કેવી રીતે કરીશું અને ત્યારબાદ ટેલીને એક્ટિવેટ કેવી રીતે કરવું, એ ત્રણ પોઈન્ટ્સ મહત્વના છે તે આપણે જોઈશું. તો આપણે વિડીયો તરફ આગળ વધીએ. જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. તો અહીંયા આપણે જોયું એ પ્રમાણે ટેલી પ્રાઇમનો પરિચય એમની અંદર સૌ પ્રથમ જોઈએ તો અત્યાર સુધી આપણે ટેલી પ્રાઇમની અંદર ટેલીની લાસ્ટમાં લાસ્ટ અપડેટ હતી 6.6.3, જે એની લાસ્ટ અપડેટ હતી. એના પછી હવે કોઈ પણ અપડેટ ટેલી ERP 9 અંદર આવશે નહીં, કેમ કે હવે ટેલીએ જે નવું વર્ઝન લોન્ચ કર્યું છે ટેલી પ્રાઇમ, એની અંદર જ દરેક અપડેટ આવશે. જે પહેલી અપડેટ હતી એ બધી જ અપડેટ અત્યાર સુધી ઇનફ છે. હવે તમારે કોઈ પણ રીતે ટેલીની અંદર નવી અપડેટ લેવી હશે તો ટેલી પ્રાઇમની અંદર લેવી પડશે. તો 9/11/2020 પછી ટેલીએ ERP ની અંદર અપડેટ આપવાનું બંધ કર્યું છે. તો હવે આપણે ટેલી ડાઉનલોડ કેવી રીતે કરી શકાય, ઇન્સ્ટોલ કેવી રીતે કરી શકાય અને એક્ટિવેટ કરી શકાય એ પ્રેક્ટિકલ રીતે જોઈશું. ટેલી ડાઉનલોડ કરવા માટે તમારે ગૂગલની અંદર અહીંયા ટેલી પ્રાઇમ ટાઈપ કરવાનું રહે છે અને ત્યારબાદ સર્ચ ઉપર ક્લિક કરવાની રહે છે. સર્ચ ઉપર ક્લિક કરતા તમે અહીંયા જોઈ શકો છો આ રીતનું સાઇટ ખુલતી હોય છે. તેની અંદર સૌ પ્રથમ telesolution.com જે ઓફિશિયલ સાઇટ છે એના ઉપર જ તમારે ક્લિક કરી અને ટેલી પ્રાઇમ ડાઉનલોડ કરવાનું રહે છે. તો એના ઉપર આપણે અહીંયા ક્લિક કરીએ છીએ તો તમે જોઈ શકો છો આ એની સાઇટ ખુલી ગઈ છે. આ ટેલીની ઓફિશિયલી સાઇટ છે, એના ઉપરથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો આપણે અહીંયા રાઈટ સાઈડના કોર્નર ઉપર ડાઉનલોડનું ઓપ્શન છે, ત્યાંથી તમે ટેલી ડાઉનલોડ કરી શકો છો ટેલી પ્રાઇમ. તેના પર ક્લિક કરવાની રહે છે. તેના પર ટેલી પર પ્રાઇમ ક્લિક કરતા અહીંયા તમારે જોવા મળશે જે ટેલી પ્રાઇમની નવી અપડેટ જે આવેલી છે એ પ્રમાણે 1.1.2 ઉપર તેને આપણે ડાઉનલોડ કરીશું. તે પહેલાં આપણે એક નજર મારીશું કે એના કન્ફિગ્યુરેશન શું છે, કે એની સિસ્ટમ કન્ફિગ્યુરેશન કેટલા કન્ફિગ્યુરેશન ઉપર એ ટેલી પ્રાઇમ રન કરે છે. તેના માટે અહીંયા જોઈએ તો પ્રોસેસર 1.8 GHz 64 બિટ્સનું પ્રોસેસર અથવા Core 2 Duo Dual Core Core i3 i5 i7 જેવા પ્રોસેસર રન કરશે. P4 કે એનાથી જૂના પ્રોસેસર હશે તો એ રન કરી શકશે નહીં. રેમની રિક્વાયરમેન્ટ છે 4 GB અથવા એનાથી વધારે, કેમ કે એનાથી ઓછી રેમ હશે તો રન નહીં થાય. હાર્ડ ડિસ્કમાં ઓછામાં ઓછી 150 MB સ્પેસ ફ્રી હોવી જોઈએ તો જે સોફ્ટવેર ઇન્સ્ટોલ થશે અને એને સ્મૂથલી રન કરશે. મોનિટરનું રિઝોલ્યુશન છે 1366x768 નું રિઝોલ્યુશન છે. ઓપરેટિંગ સિસ્ટમ 64 બીટ એડિશન હશે તો એક Windows 7 એનાથી અપગ્રેડ એટલે Windows 8 હોય Windows 10 તો રન કરી શકશે. MS Office વગેરે સોફ્ટવેરની અંદર એક્સેલ વર્ડની ફાઇલો જે એનાથી એક્સપોર્ટ થાય છે તે રન કરવા માટે જરૂર પડશે તમારે. તો આ રીતે તમે અહીંયા એનું કન્ફિગ્યુરેશન જોઈ લીધું. તો હવે આપણે આઈએ મેઇન મુદ્દા ઉપર ડાઉનલોડ. તો અહીંયા ડાઉનલોડ ઉપર આપણે ક્લિક કરીશું.
ડાઉનલોડ ઉપર ક્લિક કરતા તમને અહીંયા જોઈ શકો છો, અહીંયા ડાઉનલોડ ચાલુ થઈ ગયું છે. ટૂંક જ સમયમાં અહીંયા ડાઉનલોડ પૂરું થાય એટલે આપણે એને ઇન્સ્ટોલ કરતા જોઈશું. અહીંયા તમે જોઈ શકો છો ટેલી પ્રાઇમનું સેટઅપ ડાઉનલોડ થઈ ગયું છે. તો હવે આપણે એને રન કરીશું, ડબલ ક્લિક કરીશું એના ઉપર. ડબલ ક્લિક કરતા અહીંયાથી એનું સોફ્ટવેર રન થશે. તેની અંદર સૌ પ્રથમ અહીંયા આ રીતનું ઓપ્શન જોવા મળશે. આ એનો નવો લુક છે. તેની અંદર આપણે યસ આપીશું. તો અહીંયા જોઈ શકો છો આ એની નવી જે લોન્ચ થયું છે એની અંદર ઘણા બધા ફેરફાર અહીંયા ટેલી દ્વારા કરવામાં આવેલા છે. તો ઇન્સ્ટોલ એપ્લિકેશન, તો એપ્લિકેશન કઈ છે? ટેલી પ્રાઇમ રિલીઝ 1.1 અને એપ્લિકેશન પાથ કઈ જગ્યાએ? તો સી પ્રોગ્રામ ફાઇલ અને ટેલી પ્રાઇમની અંદર ઇન્સ્ટોલ કરી શકાય. જો તમારે ત્યાં ઇન્સ્ટોલ ના કરવું હોય તો મોર ઓપ્શનની અંદર, મોર એક્શનની અંદર તમે કઈ જગ્યાએ ઇન્સ્ટોલ કરવા માંગો છો તો તે પણ અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. અને કન્ફિગ્યુરેશનની અંદર તમે ટેલી એના સિવાય પણ બીજા કોઈ પાથની અંદર સિલેક્ટ કરી અને આ જ ફોલ્ડર સિવાય કોઈ પણ બીજા ફોલ્ડરની અંદર પણ તમે સેવ કરી શકો છો અને ઇન્સ્ટોલ કરી શકો છો. તો આ રીતે ઘણી બધી રીતે અહીંયા ચેન્જીસ આપેલા છે જે તમારે જોવા જેવા રહે છે. તો અહીંયા આપણે સૌ પ્રથમ ઇન્સ્ટોલ કરીશું. તો ઇન્સ્ટોલની અંદર ઇન્સ્ટોલ કરતા અહીંયા આ રીતે પ્રોસેસ ચાલુ છે, ઇન્સ્ટોલ થઈ રહ્યું છે. અહીંયા ઇન્સ્ટોલેશનની પ્રોસેસ પૂરી થાય છે. છો એ પ્રમાણે ડાઉનલોડ થઈ ગયા બાદ આપણે ઇન્સ્ટોલેશન કર્યું. ઇન્સ્ટોલેશન કરતા આ રીતનો અહીંયા સ્ક્રીન ઉપર વિન્ડો જોવા મળે છે, એ રીતે ટેલિપ્રાઇમ ઓપન થાય છે. તો આપણે અહીંયા આ વિડીયોની અંદર ડાઉનલોડિંગ અને ત્યારબાદ એને ઇન્સ્ટોલ કેવી રીતે કરવું તેના વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે આગળના બીજા વિડીયો ટ્યુટોરિયલ દ્વારા ટેલીની અંદર એનું એક્ટિવેશન કેવી રીતે કરવું તે જોઈશું. જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી તમને અમે આવા અવનવા સોફ્ટવેર ને લગતા વિડીયો મોકલી શકીએ અને અમને પણ પ્રોત્સાહન મળતું રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.